गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। धोरण एक विषय गुजराती, एमां आजे आपणे नवું चालू करीशुं। सातमुं छे काव्य चपटी वागी। तो आजे आपणे नवું काव्य जोईए चपटी वागी। एमां चपटी वागी, चपटी वागी, चपटी वागी रे, चप 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 चपटी वागी रे। એમ કીધું ચપટી વાગી, કેવી રીતની વાગી ચપટી? ચપ, આપણે જો ચપટી વગાડી તો કેવો અવાજ આવશે? ચપ એવો અવાજ આવે, તો ચપ 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 ચપટી વાગી। હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું। હું એ કે રમતો હોઉં, હાલતો જાઉં ચાલતો જાઉં તોય શું કરું? ચપટી વગાડું। લખતો હોઉં વાંચતો હોઉં તોય શું કરું? તો કે ચપટી વગાડું। બસ આખો દિવસ શું કરે? તો કે ચપટી વગાડે, રમતો હોય, હાલતો જાય, ચાલતો જાય, ખાતો હોય, લખતો હોય કે વાંચતો હોય તો શું કરે? તો કે ચપટી વગાડ। ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું। હવે દોડતો હોઉં, કૂદતો હોઉં એટલે કે રમતો હોઉં તોય શું કરું? તો કે રમતો હોઉં તોય પણ ચપટી વગાડું, ખાતો પીતો હોઉં તોય શું કરું? તો કે ચપટી વગાડું। ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું। ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે। તો એ કે મારો ભાઈ હોય કે મારી બહેન હોય તો શું કરું? એના કાન પાસે જઈને ચપટી વગાડું। કેમ? તો કે ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી। કેમ ચપટી વાગે? ચપ 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 ચપટી વાગે। પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું। હવે પપ્પાનો કાન હોય ને તો ત્યાં એની બાજુમાં જઈને હું ચપટી વગાડું, અને મમ્મીનો કાન હોય ને તો ત્યાં એની બાજુમાં જઈને હું ચપટી વગાડું। ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે। તો એક સરસ મજાનું ચપટી વાગી એક સુંદર કાવ્ય હતું, કે એક બાળક હોય છે, એ હાલતું જાય, ચાલતું જાય, લખતું, વાંચતું, દોડતું, કૂદતું, ખાતું, પીતું, ગમે હોય તો શું કરે? તો કે ચપટી જ વગાડ્યા કરે, એને ચપટી વગાડતા આવડી ગઈ ને એમાં એને મજા પડતી, તો આખો દિવસ તો એ ચપટી જ વગાડે, ગમે તે કાર્ય કરે તો શું કરે? ચપટી એની વાગતી જ હોય। એના ઘરમાં એના ભાઈ બહેન મમ્મી પપ્પા બધાના કાન પાસે જઈને શું કરે? તો કે ચપટી વગાડે। પાછળ જોઈએ આપણે હવે જવાબ આપો, જવાબ આપવાના છે। તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? અહીંયા તમારે જવાબ લખવાનો કે તમે છે એ કોના કોના કાનમાં જઈ અને ચપટી વગાડો। જેના કાનમાં તમે ચપટી વગાડતા હશો એના નામ તમારે લખવાના, મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી ગમે જેના કાનમાં વગાડો તેનું। તમારા મમ્મીનું નામ શું છે? તમારા મમ્મીનું જે નામ હોય તે તમારે અહીંયા લખવાનું થશે। તમારા પપ્પાનું નામ શું છે? તમારા પપ્પાનું નામ જે હોય તે તમારે અહીંયા સામે લખવાનું। તમારા ભાઈનું નામ શું છે? તો શું? તમારો ભાઈનું જે નામ હોય તે અહીંયા તમારે સામે લખવાનું। પાંચમા નંબરનું છે, તમારી બહેનનું નામ શું છે? તો તમારી ઘરમાં જે બહેન હોય નાની મોટી તો એનું નામ તમારે અહીંયા લખવાનું। તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તમારા ઘરમાં તમે બે અથવા તો ત્રણ ભાઈ બહેન હોય, જે ભાઈ બહેન હોય તો એમાં તમારાથી મોટું કોણ છે? તમારા ભાઈ છે કે તમારી બહેન હોય તો એ છે? જે હોય તેનું અહીંયા લખવાનું, ભાઈ હોય તો ભાઈ કહેવાનું, બહેન હોય તો બહેન। પપ્પાના બહેનને શું કહેવાય? આપણા પપ્પા હોય એના બહેનને આપણે શું કહીએ? તો એના બહેનને આપણે કહીએ ફોય। આપણા પપ્પાના બહેન હોય આપણા શું થાય? ફોય। મમ્મીના બહેનને શું કહેવાય? આપણા મમ્મી હોય અને એના બહેનને આપણે શું કહીએ? માસી। પપ્પાના ભાઈને શું કહેવાય? પપ્પાના ભાઈ હોય એને આપણે શું કહીએ? કાકા। મમ્મીના ભાઈને શું કહેવાય? ને મમ્મીના ભાઈને કહેવાય મામા।
તો પપ્પાના બહેન હોય ને ફોઈ કહેવાય, મમ્મીના બહેનને માસી કહેવાય, પપ્પાના ભાઈને કાકા કહેવાય અને મમ્મીના ભાઈને મામા કહેવાય. હવે પ્રશ્ન નંબર બે, તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. આ છે આપણું એક ઘર છે. આ ઘરની અંદર એટલે કે જે તમારું ઘર છે એમાં કોણ રહેતા હોય, તો એક તો તમે હો, કોણ હોય, તમારા મમ્મી હોય, તમારા પપ્પા હોય. તો આપણે મમ્મી એટલે સોરી પપ્પા, પછી મમ્મી, જો ભાઈ હોય તો ભાઈ સામે એરો કરવાનો, ન હોય તો નહીં. દાદી ઘરમાં હોય તો એની સામે એરો કરવાનો, નહીંતર નહીં. દાદા હોય તો એરો કરવાનો, નહીંતર નહીં. બહેન હોય તો એરો કરવાનો, નહીંતર નહીં. આવી રીતનું તમારે આ છે ચિત્રને જોડવાનું રહેશે. આજનું આપણે સ્વાધ્યાય અહીંયા સુધી રાખશું. આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું.